નમસ્તે મિત્રો, કેમ છો તમે બધા? કાલે શાળામાં શું શું શીખ્યા? ભાઈ, હું તો જ્યારે તમારા જેવડો હતો તો હું નવા નવા પાઠ શીખતો હતો. ક્યારેક રમતની સાથે ભણવાનું જોડીને, તો ક્યારેક ભણવાની સાથે રમતને જોડીને. છે ને સરસ રીત? શું કહ્યું તમે બધા? મીનાને મળવા માંગો છો? તો ઠીક છે, ચાલો મીના પાસે જઈએ. પણ આ મીના છે ક્યાં? લો, પેલી રહી. અરે, પણ મીઠું ને વઢે કેમ છે? મીઠું, આ તે શું કર્યું? કેટલી વાર તને કહ્યું છે આ રીતે ક્યારેય કોઈના ઘરમાં ન ઘૂસી જવાય. હવે આ હાર હું નીચે કઈ રીતે ઉતારું? કઈ રીતે ઉતારું? કોને બોલાવું? અરે મીના, શું થયું? આ ઉપર ઝાડ તરફ શું જુએ છે? જો ને રાણી, કેટલો તોફાની થઈ ગયો છે મીઠું. કે શું કર્યું એણે? એ અમારા ઘરની સામે કંચન કાકી રહે છે ને? હા હા. મીઠું કંચન કાકીના ઘરમાં ઘૂસીને એના ગળાનો હાર લઈ આવ્યો. અરે, તે મીઠુને રોક્યો નહીં? મીઠુને રોક્યો નહીં? કોઈએ રોક્યો નહીં? એ વખતે હું મારા ઘરની સાફ સફાઈ કરતી હતી. કંચન કાકીએ પણ મીઠુને કાંઈ ન કહ્યું? કંચન કાકી તો માં અને રાજુ સાથે શાક લેવા ગયા છે. ઓ, તો એમ વાત છે. સમજાતું નથી, શું કરું? એટલી ચિંતા કેમ કરે છે મીના? જ્યારે કંચન કાકી પાછા આવી જાય ત્યારે હાર પાછા આપી દેજે, બસ. પણ હાર મારી પાસે છે ક્યાં? એટલે આ મીઠુએ પેલો હાર ત્યાં ઉપર ઝાડ પર લટકાવી દીધો છે. ઝાડ પર લટકાવી દીધો? અને હવે મીઠો પોતે પણ એ નથી ઉતારી શકતો. આ ઝાડની ડાળીઓ પણ બહુ કાચી છે. હવે હું આના પર ચઢું પણ કઈ રીતે? તું શું કામ આટલી ચિંતા કરે છે મીના? કંચન કાકી આવે તેમની સાચી વાત કહી દેજે, બસ. ના રાણી, એ મારા પર ગુસ્સે થશે. પણ કેમ મીના? આ તો મીઠુની ભૂલ છે. એટલે જ ને. ખબર છે, કાલે મીઠુએ કંચન કાકીની ચામાં લીલું મરચું નાખી દીધું હતું. અચ્છા, તને હસવું આવે છે રાણી, અને મને રડવું આવે છે. કઈ કર ને રાણી. ભલે મીના, ભલે, જરા વિચારવા દે. હા, એક રીત છે મીના. એ શું છે રાણી? આપણે આ હાર પર પથ્થર ફેંકીને જોઈએ તો કોણ જાણે એ આમ જ નીચે. વાહ રાણી, શું યુક્તિ વિચારી છે! શું યુક્તિ વિચારી છે! આ તો સૌથી નિરાળી છે. ચાલ જલ્દી જલ્દી પથ્થર ફેંકીએ. આ મેં મારી ચોપડી નીચે મૂકી, ઉપાડ્યો પથ્થર અને લગાવ્યું નિશાન. ઓહો, મારું નિશાન તો ચૂકી ગયું. કઈ વાંધો નહીં રાણી, હવે હું પ્રયત્ન કરું છું. આ મેં ફેંક્યો પથ્થર. ઓહો, બસ જરાક માટે રહી ગયું. ખસ, હું મારું છું પથ્થર. આ માર્યો. ખસી જા રાણી. આ મેં માર્યો પથ્થર. ચાલ મીના, હવે થોડી વાર માટે તારા ઘરે જઈએ, પછી જઈશું રાણી. કે મીના, જ્યાં સુધી કંચન કાકી પાછા નથી આવી જતા આપણે અહીં જ રહેવું જોઈએ. ક્યાંક આ બારી માંથી કોઈ ચોર એમના ઘર ની અંદર ન ઘૂસી જાય. વાત તો સાચી છે. ચાલ અહીં છાયડામાં બેસીએ. રાણી, આજે તું ન હોત તો હું કદાચ ઝાડ પરથી પેલો હાર ન ઉતારી શકી હોત. જો હું તારી કોઈ મદદ કરી શકું તો? મીના, એ બોલ રાણી, ચૂપ કેમ થઈ ગઈ? મને આજકાલ શાળાના પાઠો યાદ રાખવામાં બહુ તકલીફ થઈ રહી છે મીના. હવે જો ને,
પોષણ વાળો પાઠ કાલ થી યાદ રાખવાનો પ્રયત્ન કરું છું, પણ થોડી જ વારમાં બધું ભૂલી જાઉં છું. તું તો બધું તરત સમજી જાય છે. મને પણ કહેને મીના. ખબર છે રાણી, પહેલા મને પણ પાઠ યાદ નહોતા રહેતા. પછી મેં એક અલગ રીત શોધી, રમત ગમત માં વસ્તુઓ યાદ રાખવાની, એમને સમજવાની. રમત ગમત માં મને સમજાયું નહીં મીના. જો, તને ખો ખો રમવું ગમે છે બરાબર? હા. તો ક્યારે ખો ખો રમવાના નિયમો ભૂલે છે? ના. પણ તું આ બધું કેમ પૂછે છે? હું બસ એ કહેવા માંગુ છું કે જો આપણે શાળાના પાઠોને પણ એક રમતની જેમ યાદ કરશો તો ફરી ક્યારેય નહીં ભૂલીએ. એમ તો પછી મને કહે કે આપણે આ પોષણ વાળો પાઠ રમત ગમત માં કઈ રીતે યાદ રાખી શકીએ? કહું છું, તારી ચોપડી દેખાડ. આ જો રાણી, આમાં લખ્યું છે કે વધતા બાળકોએ સંતુલિત આહાર લેવો જોઈએ. સંતુલિત ભોજન આપણા શરીરને તાકાત આપે છે, વધવામાં મદદ કરે છે અને રોગોથી બચાવે છે. એ તો મને પણ યાદ છે મીના, પણ આગલા પાના પર પેલું ત્રણ રંગ વાળું ભોજન. જય ચોપડી બતાવ. હા, આજો આ શું લખ્યું છે? સફેદ રંગનું જમવાનું જેમ કે ભાત અને રોટલી આપણા શરીરને શક્તિ આપે છે. પીળા રંગનું જમવાનું જેમ કે દાળ આપણા શરીરનો વિકાસ કરે છે. અને લીલા રંગનું ભોજન જેમ કે પાલક અને બીજા લીલા શાકભાજીઓ આપણા શરીરને બીમારીઓથી બચાવે છે. હા, રમત ગમતમાં આ પણ યાદ રાખી શકાય. એ કઈ રીતે? શક્તિથી તને શું યાદ આવે છે રાણી? ભાગવું, ભાગવાની શક્તિ. અને સફેદ જમવાની સાથે ભાત અને રોટલી. અને શરીરના વિકાસથી મને યાદ આવે છે પહેલવાન કાકા. મને પણ. હવે કલ્પના કર, પહેલવાન કાકા એક હાથમાં ચણાની દાળની ગુણી અને બીજા હાથમાં મગની દાળની ગુણી લઈને કસરત કરે છે. સમજી ગઈ. પીળા રંગનું ખાવાનું જેમ કે દાળ આપણા શરીરનો વિકાસ કરે છે. હા, અને હવે કલ્પના કર કે તું ચોખાની થાળી લઈને ભાગી રહી છે. ભાગવું, શક્તિ. સફેદ રંગનું ખાવાનું આપણા શરીરને શક્તિ આપે છે. બિલકુલ બરાબર. હવે કલ્પના કર કે પહેલવાન કાકા તારી પાછળ પાછળ ભાગી રહ્યા છે અને તું એક ઝાડ પાછળ છુપાઈ જાય છે. ઝાડ? હા, લીલા ઝાડ પાછળ, એમનાથી બચવા માટે. સમજી ગઈ. લીલા રંગનું જમવાનું જેમ કે લીલા શાકભાજી આપણા શરીરને બચાવે છે બીમારીઓથી. જોયું, થઈ ગયો ને રમત ગમતમાં પાઠ યાદ? હા મીના, અને હવે હું આ પાઠ ક્યારેય નહીં ભૂલું. ત્યાં જો, કંચન કાકી આવી રહ્યા છે. આજ પછી તેઓ પણ બારી બંધ કરવાનું ક્યારેય નહીં ભૂલે. ભાઈ વાહ, મીનાએ રાણીને પોતાનો પાઠ યાદ રાખવાની બહુ સરસ રીત શીખવી. આજથી હું પણ મારી વસ્તુઓ રમત ગમતમાં જ યાદ રાખીશ અને પછી એમને ક્યારેય નહીં ભૂલું. સારું છે ને? તો ચાલો મિત્રો, જોઈએ આજે મીના અને મીઠું શું નવું કરી રહ્યા છે. મળશે શક્તિ, વધશો તમે સૌ, ક્યારેય નહીં થાઓ બીમાર. યાદ રાખજો બસ પૂરું જમવાનું, તમે જમજો દરેક વાર. ભાઈ વાહ, કવિતા તો બહુ સરસ બનાવી. હવે સાંભળીએ એક મજાનું ગીત. પહેલા જમો પછી ગાઓ. ના ભાઈ, પહેલા ગાઓ પછી જમો. પૂરું જમવાનું શું હોય?
હવે ખાઓ. આ શાક હું નહીં ખાઉં. ના ના દીકરા, ખોટી વાત. નખરા જરાય ના બતાવો, બધા શાક ને ફળ ખાઓ. દરેક બાળકે એટલે તો પૂરું જમવાનું જમવું પડશે. ગીત તો બહુ મજાનું હતું. હવે વારો છે રમવાનો. ચલો હવે જોઈએ મીનાના બેન આજે એમના વર્ગમાં બાળકોને કઈ રમત રમાડી રહ્યા છે. વાલા બાળકો, આજે આપણે રમીશું નામ અને અક્ષરની. શાબાશ, આજે હું તમને એક અક્ષર આપીશ અને એ અક્ષરથી તમે મને કોઈ વ્યક્તિ, જગ્યા, પ્રાણી અને વસ્તુના નામ કહીશો. એકદમ બરાબર. તો આજનો અક્ષર છે લ. સૌથી પહેલા કહો લ થી કોઈ પ્રખ્યાત વ્યક્તિનું નામ. હું કહું બે? હા હા રાણી. લાલા લજપત રાય. અરે વાહ રાણી, તે તો એક બહુ લોકપ્રિય સ્વતંત્રતા સેનાનીનું નામ કહ્યું. એમના વિશે મને વધુ કોણ જણાવશે? બેન, મેં ચોપડીમાં વાંચ્યું હતું કે તેઓ પંજાબ કેસરીના નામે પણ ઓળખાતા હતા. શાબાશ મીના. ચાલો બાળકો, હવે લ થી કોઈ પ્રાણીનું નામ કહો. લોમડી. શાબાશ મોનુ. અને શિયાળને કયું ફળ ખાટું લાગ્યું હતું? દ્રાક્ષ. અને વાર્તામાં જ્યારે શિયાળનું મોઢું દ્રાક્ષ સુધી નહોતું પહોંચતું ત્યારે કહે છે દ્રાક્ષ ખાટી છે. બિલકુલ સાચું. ચાલો બાળકો, હવે લ થી શરૂ થતી કોઈ વસ્તુ. લોટો. લાકડી. લાડુ. શાબાશ. અને જગ્યા. લક્ષદ્વીપ. વાસુમી, અને લક્ષદ્વીપ શું છે? એક કેન્દ્ર શાસિત પ્રદેશ. શાબાશ દીપુ. અને લક્ષદ્વીપ ની રાજધાની નું નામ કોણ કહેશે? ચાલો હું જ કહી દઉં છું, લક્ષદ્વીપ ની રાજધાની છે કાવર્તી. તો કેવી લાગી આજની રમત? મજા આવી બાળકો? તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, જલ્દી મળીશું એક નવી વાર્તા, નવા ગીત અને નવી રમત સાથે. ત્યાં સુધી તમારી પ્યારી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા, ભલે તમારી સલાહ હોય, તમારા વિચારો હોય કે તમારા અનુભવો. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઇમેલ આઈડી kujkendraspo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ધીના હોય, ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘરા સવાલ, મીના કરી દે બધું ખુશહાલ. ભણો ભણાવો.